સોમનાથ ટ્રસ્ટ સાથે કામ કરી રહ્યા છે. બાપ દીકરો બેય ને મારા બાપ. વાહ, બેયને તાળીઓથી વધાવો સાહેબ. ખરેખર ખૂબ સારી એની મહેનત છે. અને એક મને જાહેરાત કરતા આનંદ થાય કે સોમનાથ ટ્રસ્ટે એક બહુ સરસ એક બીજો નિર્ણય કર્યો છે કે તમે મહાપૂજા ભગવાન સોમનાથની સામે મંદિરમાં અંદર બેસીને તમે કરી શકો એ વ્યવસ્થા જે ટ્રસ્ટે કરી છે. અને જોરદાર તાળી નાગડારથી વધાવો. સોમનાથની વેબસાઇટ ઉપર તમે તમારી પૂજા લખાવી શકો અને અહીંયા જ્યારે પધારો ત્યારે ત્યાં ભગવાન સોમનાથ મહાદેવની મંદિરની અંદર જ એની સામે બેસીને આપણા પવિત્ર બ્રાહ્મણો એ શિવ પૂજા તમને કરાવે, રુદ્રી કરાવરાવે. અને સાહેબ, હું તો લગભગ આજે મારે આ મેળામાં આવું ત્યારે કોઈ દી ધજાનું નથી અનુકૂળ રહેતું, પણ હું અહીંયા જ્યારે આવું ને ત્યારે શક્ય હોય ત્યાં સુધી ભગવાન સોમનાથની ધજા ચડાવું છું સાહેબ અહીંયા. કારણ એ કેવલ ધજા નથી, એ ધજા એમ કહેતી હોય કે ભૈયાવી દીકરા અહીંયા તારા હજારો પાપોના ભૂકા ન કાઢ નાખું તો હું આશુતોષ મહાદેવ ન કહેવાય. એટલે તમે આપણે તમારે યાદ રાખવું હોય તો રાખી લેજો. તમે રોડ ઉપર જતા હો, આ મારો અનુભવની વાત કરું, તમે રોડ ઉપર જતા હો, કોઈ પણ મંદિર જુઓ, એની ધજાના ફડાકા ઉપરની ખબર પડી જાય કે અંદર કેવો તેજાળો દેવ બેઠો છે. એ વાત 100% છે. તમને કોઈ દિવસ સોમનાથની અને દ્વારકાધીશની ધજા નીચે લટકતી નહીં જોવા મળે, આ મારો અનુભવ છે. અમુક મંદિર ઉપર ધજા ફફડતી હોય, ફરકતી ન હોય, ફફડતી કરે રે અહીંયા કોણે અમને ચડાવ્યા. પણ આ ધજાઓ એ આપણને બોલાવી બોલાવીને કહેતી હોય કે આ વ્યાઓ. એટલે એકવાર તો એ સોમનાથ ટ્રસ્ટને તાળીઓથી આપણે એ માટે વધાવવા પડે સાહેબ કે આવો રૂડો એણે. અને એક સોમનાથ મંદિર નીચે સાહેબ 84 મંદિરો છે. આ ટ્રસ્ટ નીચે 84 મંદિરો, એના કેટલો સ્ટાફ, કેટલા પૂજારી, બલકા તીર્થથી લઈ અને દેહોત્સર્ગ અને પ્રભાસ પાટણથી આપણું પ્રભાસ કહેવાય ને આ ક્ષેત્ર, આખા ક્ષેત્રમાં સાહેબ પ્રાચી સુધીના મંદિરો, એવડું સરસ આ ટ્રસ્ટ કામ કરે છે. અને એના તમામ અધિકારીઓને ચાવડા સાહેબથી લઈ અને અહીંયા સુરૂભાથી માંડી અને જીતુપુરી ક્યાં આવી ગયા, આજે આ અત્યારે 12 ની આરતી હોય ને, લેરી સાહેબથી માંડી અને આપણા ટ્રસ્ટના અધ્યક્ષ માનની મોદી સાહેબ, એમણે પણ તાળવીના ગડાથી સાહેબ આપણે વધાવો. જોકે અત્યારે આચારસંહિતા ચાલે છે, પણ આ સોમનાથના ટ્રસ્ટના પ્રમુખ હોય અને આચાર જ હોય એનામાં એમાં કોઈ સવાલ નથી. સંહિતા શું હોય બીજી સાહેબ? હા, એટલે એનો કાંઈ વાંધો નહીં એટલું કહી. મારા હું પણ માણસો અત્યારે વાટે બેઠો, અત્યારે જે દાવેદારો છે ને ગ્રામ પંચાયત આવે તોય પગે લાગે, જય માતાજી. એ ગ્રામ પંચાયત છે, હું જય માતાજી એને એમ કે મંદિર છે. આ હું ખુરશીએ બધાને હબો હબે ચડાવ્યા છે મારા. હું હમણાં મને એક કહેતા હતા કોઈ, મને કે તમે ઊભો રહેવાના છો, એટલે મેં કીધું મારા પ્રોગ્રામમાં કોઈક ઊભો હોય તોય બેહાડ દે, હું હેનો ઊભો રહું. આ જેને જેને આ જરૂર છે, પવિત્ર માણસો આવો સાહેબ. આમાંય માણસોએ રાજકારણને ખરાબ કહી દીધું ના, પવિત્ર માણસો આવો. અને બીજું સોમનાથના સ્ટેજ ઉપરથી કહું સાહેબ, મતદાન 100% કરજો. મત દેવો એ આપણો જન્મજાત અધિકાર છે, પછી કોને દેવો એ તમારે નિર્ણય કરવાનો. કારણ કે દાન છે, દાન ગમે એને ન દઈ દેવાય સાહેબ, પાત્ર જોઈને દાન દેવાય. હા, એમાં મતે દાન છે, મતદાન અને કન્યાદાન. ખાનદાન હોય એને આપજો એટલે જીવન જીવવાની મજા આવશે. જેમાં ખાનદાની દેખાતી હોય ને ત્યાં આ દાન દેવાના હોય બાપ. એટલે બધાને કરરબ્ધ પ્રાર્થના, આળહમાં પડ્યા ન રહેવું, આળહ કાઢીને મત દઈ આવવાનું. એક જણો ત્રણ કોથળી પી ગયો ને મત દેવા ગયો, બોલો ત્રણ કોથળી. હાલો ટીલું કરવા
ટપકો કરી તો સાટી ગયો એમાં છે. મને એમ લાગે આલ્કોહોલ આવતું હશે, રામ જાણે, નહીતર એનું મોઢું જ્યાં થોડું જાય. પછી ઓલું મશીન આવે ને, શું કહેવાય ઓલું મત દેવાનું મશીન ને, ટીવીએમ. અચ્છા, હવે મને એનું નામ નથી આવડતું, હું કેમ ઉભો રહું? કયો ટીવીએમ મશીન પાસે આવીને ઉભો રહ્યો, કોઈ રીતે મત દે નહીં. ઓલા અધિકારીઓ કીધું, ભાઈ મત દે ને, લાઈન ઉભી. એ લાઈન હોય તો ભલે હોય, આ માણસનો પસંદગીનો સવાલ છે. મને ખબર છે, હું એક આંગળી કરું ને તો ગાંધીનગર ઉભો જાય, એક આંગળી કરું તો દિલ્હી જાય, એટલી આંગળીમાં તાકાત છે. એક બેને એના પતિને આમ કીધું, એક બેને એના પતિને આમ કીધું, તેનો પતિ દોડીને આવ્યો, શું છે? કાંઈ નથી, જાણવા માગતી હતી કે જી કરંટ ઇનો એ છે કે સારસિંગ માગે આમાં. આંગળીની વાત આવે એટલે કહું, આપણા આ હાથ છે ને સાહેબ, આપણો હાથ, એમાંય સ્વરૂપમાં આંગળીઓ અલગ અલગ છે. આ આંગળી છે ને, આ એના બહુ ધંધા હારા નહીં. પાછી એની બાજુની આંગળી છે, એ કાંઈ નથી કરતી ને, એટલે મોટી છે. કોઈનું નબળું નહીં, નકર આ આંગળી ઓર્ડર જ કરે, કોકને કંઈક કેવું હોય, એ છોપ, એ અહીંયા આવ, એ આમ હાલ. આ આંગળીના આ ધંધા, આ બિચારી એવી પવિત્ર છે, એ આ શુભ કામમાં જ આગળ હોય. પણ હારીને નબળીને બેયને પાસે રાખી શકે ને, એ જ જગતમાં મોટો થઈ શકે. તમે સાંભળી લીધું, પણ તમે પાછું જોઈ લો, આના ધંધા એવા છે ને, એટલે આ હારા કામ કરે છે, બરોબર. આ મોટી, આ મોટી આંગળી છે ને, એ પછી શું કરશે ખબર? એ મોટી એટલે છે, માળામાં એ પહેલી છે. આ ધંધા નબળા કરે ને, એટલે માળામાં હારા કામમાં આખી જ રહે. બોલો, તમે જવો તો ખરા, આપણા ને આપણા હાથની વાતો આપણને સમજાતી નથી. બોલો, પણ ઓલો ત્રણ કોથળી પી ગયેલો, કેવું મત દેવાનું મશીન. હાલો ને ભાઈ, હું આરો ભણવા ગયો ને, તેથી બહુ ટ્રાફિક હતો, એટલે મને અંગ્રેજી આવડે છે, તમે એમ ન માનતા. હા, હચ્યાવી દેશમાં જઈ આવ્યો છું, મારું અંગ્રેજી હું અહીં બોલું નહીં, તમને સમજાય નહીં, એટલે કોઈ ન સમજાય આપણે હું કામ બોલું છું. અમેરિકામાં હું નહીં અંગ્રેજી બોલતો, તોડી નાખું એવું અંગ્રેજી બોલું, ઈવડાઈએ ન સમજતા. બોલો, અમેરિકાવાળા ન સમજે એવું અંગ્રેજી મારો હાલ છે યાર, જેવું તેવું છે. પણ બોલો, ફૂલ પી ગયો, બહારથી પોલીસ વાળા ભાઈને બોલાય, કહે આને કહો ને કે ગાય સાહેબ સોરી, મત દેવા આવ્યો. એ કે દઈ દે ને, તાકે યાદ કરું છું, ગઈ રાત્રે મને કઈ પાર્ટી વાળાએ પાયો, લે એ રહેવા ગયો, રહેવા ગયો, રહેવા ગયો. એટલે જ અમારે ભાઈ જિગ્નેશભાઈએ જે જગ્યાએ મૂક્યું ને, ઝાલી ચાલુ કર્યું. આ પોલીસ વાળી વાત આવે એટલે સાહેબ, અમુક અધિકારી આપણે જ્યાં જ્યાં જઈએ ને, એ અધિકારી યાદ આવે. આજે આપણે ચુડાસમા સાહેબ હતા, રાજેન્દ્રસિંહ ચુડાસમા, અત્યારે એસપી તરીકે વડોદરા છે લગભગ. એ માણા મેળો માણતા થાવ યાર, આપણે આપણા મેળામાં જોઈએ ને, તો એનામાં આપણે અધિકારી પણ પાછું ન દેખાય. કડક તો ખરું જ, અધિકારી તો કડક જ હોવા જોઈએ. અધિકારી નરમ ન હોવા જોઈએ અને ડૉક્ટર ગરમ ન હોવા જોઈએ, અધિકારી કડક જ હોવા જોઈએ સાહેબ. હા, એના કડે પિસ્તોલ હોય અથવા તો કોઈ પણ પોલીસના સ્ટાફના હાથમાં બડો હોય, એ કે ઝીલું ઝીલું ચાલો નિરાજ, એ નહીં ફડાક જ બોલવા જોઈએ, એમાં સવાલ નથી. ધબકે છે હજી લક્ષ્મણની રેખા. હા, આ બોલો પોલીસ સેતુના કાર્યક્રમો મેં બહુ કર્યા, પણ મને ગમતા નહીં. ફરજાયરે સેતુ થોડો હોય, ભય હોવો જોઈએ થોડો, નગર તો આ ફરજા આપણને ખંભે આ દિન કે જોજો સાહેબ તમે ભૂલ કરો છો, તમારાથી મારી પાસે લાયચન મગાય કે નખાય અને વળ્યું માં તું અમને એલા કે આવ. અમુક નિર્ણય મને ન ગમે સાહેબ, પણ મારું હાલે નહીં પછી શું કરું? આ તો મારું હાલે નહીં, માની લો મને જો કોઈ રાષ્ટ્રપતિ બનાવ્યો હોય, બનાવે જ નહીં કોઈ, ભૂલ જ ન કરે કોઈ, પણ જો બનાવે તો બે ત્રણ મુદ્દા તો કાઢી જ નાખ મારા. અરે આ મધ્યાહન ભોજન કાઢી નાખું નિહાળમાં, એટલે ખાવા હાટું ફણમાં જવાનું, અને સીધા નિહાળે બેસીને સીધું સરકારનું ખાવાનું ચાલુ કરવાનું યાર. રેશનિંગની દુકાનો કાઢી નાખું, લાભ તો બધા કાઢી નાખો, સબસીડી એકે નહીં. આત્મનિર્ભર બનો ને યાર, હું તો યુવાન મિત્રોને કહું છું, જેટલા ભણો છો દીકરી દીકરાને કહું છું, પગભેર થતા શીખો, પારકી આશા સદા નિરાશા. આ સરકાર એની રીતે જે કરતા હોય રામજા, પણ એક આત્મનિર્ભરતા તો હોવી જ જોવે.
આ ગાંડી ગીરમાં તમે જાઓ, અહીંયા ગીર હોપટ તમે નીકળો તાલાળાથી, સાસણ ગીરમાં તમે જાઓ, એ હાવજ ડાલા મથો હલાવતો હોય, ડણકું નાખતો હોય. અરે આફ્રિકાના જંગલમાં મેં જોયું છે, હાથી હામો આવીને જ્યાં ડણક નાખે ને, હાથી જેવો હાથી જોરાવર પ્રાણી એની આંખે પડી જાય, કાળજુ જ નહીં. નકર હાવજ કરતા વેઇટ એનો વજન એટલો બધો, હાથીનો વધારે, તાકાત એટલી, પણ કલેજુ નહીં. હાવજ એક પણથી ન ડરે સાહેબ. હાવજ એક ત્રાળ નાખે, એના પંચની અંદર 2 ટનની તાકાત છે. એનો પંચ જે છે ને એમાં 2 ટનની તાકાત છે. બ્રુસલીમાં એટલી હતી, બ્રુસલીમાં એટલી સ્પીડ હતી, માખી ઉડતી હોય ને સાહેબ તો ફટની બે એને પાંખું પકડી લેતો હતો. સ્પીડ ઇઝ કમાલ. એમ હાવજ ને આયા પંચ ની અંદર 2 ટનની તાકાત, ભેના કરકા ઉપર આમ ફડાકો મારે ને તો હાડકાના ભૂકા કાઢ નાખે, મળી નાખે. અને ગાંડીગીરના ગાળા માલી હાલ્યો જતો હોય ને, હાલના પગ જોવો તમે, આમ પગ પડતા જતા હોય ડુંગરના ગાળા ને, એમાં જો ભૂલથી જ એમાં શેર શેર ના પાણા એમ કહેવાય, પગની ઝપડે છે ને તો ખાટ કરતા એમ કહેવાય, ડુંગરના ગાળામાં ખખડાટ્યું કરતા પાણા જતા હોય. એટલું નહીં, ગાંડો થઈને પંજો પછાડે ને તો એક ગાડી ધૂળીને ઉડાડી નાખે. આવો ડાલા મથો કોઈથી પાછો પડે નહીં. આ વાક્ય સાંભળજો, જે યુવાનો ભણો છો મારા બાપ, એના માટે બોલું છું. પણ એ જ હાવતની હામો નાનું એવું સાપોલ્યું આવી જાય, એટલો ઊંસો થાય યારું, એટલે હાવજ કેળો બદલી નાખે. એટલું નહીં, જે રસ્તે રોજ હાવજ આવતો હોય, ત્યાં તમારા કમરનો પટો અથવા તો સાયકલનું ટાયર નાખ્યો, ન્યાલી કોઈ દી નહીં હાલે. એ એટલો બીવે ભેહ માર નાખે તો એ પૂછડું કાપી નાખું નાખ્યા. આ નરું સત્ય, ત્યાં તમે તો વધારે રહેલા હોય, મેં તો ભેહું સારેલી છે ગીરમાં. હા આઈ એમ તો હાવ કઈ વાટા પ્લાસ્ટર કરીને થોડો આવ્યો હાવાય. હા વધારે રહ્યો છું, એ બે નીકળી બેહું હામો, પછી એ કંટાળી રહ્યો છે તો હું શું કરું. એને થતું લાગે કે આને ક્યાંય પ્રોગ્રામ નહીં હોય, ભલે બેઠો આપણે નીકળો. હે, કારણ કે આપણી ગરિમા છે, આપણો નરસિંહ છે, આપણું પવિત્રતા છે. પણ હામો સાપ આવી જાય. વાત યુવાન મિત્રો ખાસ સાંભળે, યુવાન મિત્રો વારાઘડે એ માટે કહું કે વડીલોને તો બોત ગઈ થોડી રહી, આપણે મંજિલું કાપવાની છે સાહેબ. અને એમાંય તમે આ કોમ્પ્યુટર યુગમાં આવ્યા છો, વહેમના યુગમાં આવ્યા છો. માયાભાઈ હજારો પ્રોગ્રામ કર્યા હોય, હજારો વસ્તુ બોલી હોય, એ કોઈ વાયરલ નહીં કરે, વચ્ચેથી ટુકડો કાઢી નબળું નબળું ગોતવા વાળા ઘણા આવ્યા છે. એ સમયમાં આપણે જીવીએ છીએ, મારો વાત કહેવાનો મતલબ એ છે. પછી પરિવાર હોય કે સમાજ હોય, આ દુનિયા સાહેબ ચાવડા સાહેબ એક જ ભૂલની વાટે બેઠી છે કે ભૂલમાં ક્યારે આવવું. એવા યુગમાં જીવીએ છીએ ને, એટલે યુવાનોને કહું કે હાવજ સાપથી શું કામ ડરે છે, નકર વીહ નોરો છે, પંચમાં 2 ટનની તાકાત છે, એ સાપ નામ કે નામ થપાટ મારી દે તો વિખાઈ જાય અરૂડો. પણ એ સાપ સામે નહીં ચાલે. શું કામ? હાવજને ખબર છે કે એને નથી હાથ નથી પગ, એ પંડના જોરે હાલે છે. અને આ જગતમાં જે પંડના જોરે હાલ્યા છે ને, એને જગત સલામુ કરે છે. ભલામણા સરદાર વલ્લભભાઈ પટેલ પંડના જોરે હાલ્યા છે, શહીદ ભગતસિંહ પંડની જોરે હાલ્યા છે, મહારાણો પ્રતાપ કોઈ નહીં સાહેબ એકલો રાણો, પણ હલ્દી ઘાટીમાં હાહાકાર મચાવી દે પંડના જોરે રાણો હાલ્યો છે. અરે છોડો, મારો અમીરજી ગોહિલ પંડના જોરે હાલ્યો છે આયા સોમનાથની સખાથી. એમ જે પંડિતા જોરે હાલતો હશે એને સમાજ સલામ કરશે. યાર હું મારા વિદ્યાર્થીને કહું, મારી સ્કૂલ છે, મારા વિદ્યાર્થીને કહું કે તમારે માલિક થવું છે કે નોકર થવું છે, તમારે સમાજને સલામ ઝીકાવવી છે કે સલામ કરવી છે, એ જોર તો તમારી અંદર હોવું જોઈએ. સ્કૂલની વ્યવસ્થા હોઈ શકે, જેવી રીતે માં બહુ પ્રેમ કરતી હોય બાળકને દીકરાને, તો એ કદાચ એ દીકરાને ગમતું રસોઈ બનાવી દે. એટલું નહીં, બહુ બાળક ગમતું હોય, બહુ વાલ કરતી હોય તો માં ચોળી દેશે, અને એથી વધારે વાલ કરતી છે તો દીકરાને મોઢામાં કોળિયા દઈ દઈને ખવડાવતી હશે. પણ સાંભળી લીજો, જમવું તો બાળકને જ પડે ને પચાવવું તો બાળકને જ પડે. એમ દુનિયામાં મોટું તો તમારે જ થવું પડે સાહેબ, બાકી બધી બાપુજી ફી ભરી શકે. હારી સ્કૂલમાં એ વ્યવસ્થા છે, પણ બનવું તો પોતાને જ પડે, પ્રોગ્રામ તો માયા આયરને જ કરવો પડે. મારે હાટે હું કહી દઉં, મારો દીકરો 2 દી ત્યાં આવશે નો હાલે યાર, હવ હોનું કાર્ય હવ લઈને આવ્યા છે, એમ હાલી જાય કોઈ નહીં, તમારે જ કરવાનું. અને હું તો બેઠો બેઠો કારક વિચારું, હાવ ફ્રી થી જીવવું હોય ને મોજથી, તો કોકની નનામી નીકળે ને
એમાં ઘડીક પોતાને મૂકી દેજો કે એક દી તો આ જ હાલત છે ને, એની કરતા મોજથી જીવી લેવા દે ને દોસ્ત. અને આ કોરોના પછી, કોરોના પછી સાહેબ હું બોલું છું કાયમ એક વાત, કે મારા ગયા પછી, મારા મૃત્યુ પછી તમે બધા જે જે મારા નજીક હશો એ બધા આવીને મારા તમામ ગુના માફ કરશો. તો આવો ને, આજે કરી ગયો ને. મારા ગયા પછી મારા ઘરે આવીને તમે એમ કહેશો કે ભાઈ બહુ સારા હતા, પ્લીઝ આજે રૂબરૂ મને કહી ગયો ને. મારા ગયા પછી મારા સંતાનો કહેશો કે દીકરા મુજો તને અમે બેઠા છે, પ્લીઝ આવો ને આજ કહી જાવ ને. અરે જીવી તો લઈએ યાર, પણ ખબર નહીં માણા ગયા પછીની નોંધો લેવાય છે. સાથે જીવવા જેવી વાત છે સાહેબ. આ મોરબીમાં પુલ તૂટ્યો, જાહેર જનતાને કહું વાલા, ક્યાંક આપણી ગેરસમજ, ક્યાંક આપણી ભીડ અવડું હોનારત બનાવી નાખતું હોય છે. આ મેળો કરવો કે ન કરવો એ આ ઘટના બન્યા પછી પણ ટ્રસ્ટે નિર્ણય કર્યો, પણ છેલ્લે કીધું કે આ તો સ્વામિયાનું સ્થાન છે અને એનો મેળો ન કરીએ તો હારાનો લાગીએ. હવે બધાયને મારો સોમનાથ સંભાળી લે મારા બાપ. એટલે હું આપ જાહેર જનતાને કહું કે જ્યાં જઈને શિસ્તથી જઈએ, જ્યાં જઈને આપણાથી કોઈને અડચણ તો નથી થતી ને, હળી મળીને જઈએ તો મેળા કરનારાઓને કોઈ દી ટેન્શન ન રહે. આખા જિલ્લાની પોલીસ સાહેબ ઊભા પગે એકવાર એને તાળવીના ગગડાથી વધાવો. પાર્કિંગમાં વાહન નથી માતા આજ, પણ સ્વયંભૂ આપણે સ્વયંસેવક બનશું. હું ભારતનો નાગરિક છું, હું જ સેવક છું, હું જ મારું કામ કરીશ. મારી વ્યવસ્થા બીજાને નહીં કરવી પડે એટલો સંકલ્પ આપણા જીવનમાં હશે ને. આ બહુ સરસ ગાયું ભાઈએ કે રૂપનું બહુ મહત્વ નથી, ગુણનું મહત્વ છે. હે આપણામાં ગુણ કેટલા છે, હે કે અતિ રૂડી કાય. અને આપણે જો રૂપ રૂપાળું થવું હોય તો વાર ના લાગે, અને જરૂરી છે ભાઈ, ઓ રૂપાળું રહેવું યાર. હા પછી કઈ નાકમાં શેડા હાજા જતા હોય ને, અમે એકચ્યુઅલી અમે ગુણમાં ન કહેવાય, ગુંગા વાળા કહેવાય. હા બેનો ખરેખર કહો, આ બ્યુટી પાર્લરનો ભરપૂર ઉપયોગ કરજો જે બેનો જે કામ કરે છે એમાં. અરે રૂપાળા જો લક્ષ્મીની ઉપાસના રૂપ છે, શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો. જેના ઘરમાં રૂપ છે ત્યાં લક્ષ્મી વધારે રાજી થશે. એટલે સરસ રહ્યો વાટા પ્લાસ્ટર કરાવી. આ સુવિધા આવી છે તો શું કામ એમ. એક બેને એક બેન ફેશિયલ કરાવવા ગયા ને તો બહુ સરસ કર્યું. તે કીધું કે બેન બહુ તમે સરસ ફેશિયલ કર્યો, કેટલા વર્ષનો અનુભવ છે? તો વર્ષનો એક અનુભવ ન, પહેલા વહેલા તમે સો બેન. તક તો પહેલા તમે શું કરતા? વાસણ ધોતી, ઉટકી નાખ્યા એમ કે ને યાર. અને ખરેખર શેલ દાદા આપણે બહુ વહેલા આવી આવ્યા. આવા ભાભા હોય ત્યારે ઈર્ષા કરે હો. શેલ બાબા કેટલા વર્ષ થયા? 76. તો દાદા ઘણા વહેલા આપણે બી આવ્યા નથી. ઘણી ડોશીઓ આમ 80 વર્ષની ડોશીઓ છે ને, અત્યારે આ દીકરીઓ સારા કપડાં ક્યાંક પહેરે ને તો ડોશીઓ એમ કહે જમાનો બગડી ગયો. જમાનો બગડી નથી ગયો, તમે વેલ્યુ બી આવ્યું. જમાનો હવે આવ્યો જીવવા જેવો, સાહેબ ટક્કર લે એવો જમાનો આવ્યો. આવો નથી ભાઈ, જમાનો હવે આવ્યો હારો. તમે જોવો તો ખરા, અત્યારે જેના લગ્નમાં જાય, લગ્ન ગાળામાં બાપુ કેવા લગ્ન થાય. હે એ વરરાજ, આમ વરરાજા એવા તૈયાર કપડા મળે. હે રાજા મહારાજા પાસે બગ્યું નચ્યું એવું તો ભાડે બગ્યું મળે. અને આ દેશમાં અંગ્રેજો જે કપડાં પહેરતા હતા સાહેબ, એવા તો અત્યારે આપણા બેન્ડ બાજાવાળા પહેરે. આનાથી બીજો જલસો હું જોવે? જે અંગ્રેજો જે ગોઠણ ગોઠણ સુધી બૂટ પહેરતા ને ખાબ ખાબ આવ્યા હતા, એ અત્યારે ધમમ ધમમ ઘૂઘરા ખાણી 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 લાલ ટોપી સાહેબ. આનાથી પછી તમારે પછી કેટલું કે સારું જોટું છે. હા અરે આમ તો ડેકોરેશન એવા આવ્યા, ફટાકડા એવા આવ્યા, ફટાકડા ફૂટે તો વરઘોડિયાના નામ લખાઈ જાય. વેવાઈનું નામ લખાવું લખો થાય તો ખરું બધું ખરી જાય પાછું.
અને તમે જમણવાર જોવો સાહેબ, ઓ હો મુંબઈ થી તો કેટરસ વાળા આવે, પીરસવા વાળા મુંબઈ થી આવે, ડાયાબિટીસ હોય ઈ ભાફલા દહ દહ ઢેફલા ખાઈ જાય, લાઈવ લાઈવ ગગી તને ના પડા હે, ગગી નો દીકરો થામા ગોટો વળી જાય, એ તારી માં ખોટું ખોટું દાંત કાઢે, હા 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 હા, શું શું જમાનો આવ્યો સાહેબ. એક 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 દાખલો દઉં તમને, એક એક ભાઈ ના લગ્ન છે ને, લગ્ન લગ્ન પછી 15 દી થયા, જે 15 દી પછી 5 દિવસ એ બાર ગામ ગયો, એ 15 દી પછી 5 ગામ બાર 5 દિવસ બાર ગામ ગયો, 5મા દિવસે ઘેરે આવ્યો, 20 દી થઈ ગયેલા લગ્ન ના, અને ઓલા બેન ને જે વાટા પ્લાસ્ટર હતું ને એ બધું ઉખડી ગયેલું, તે રાખના ઢગલામાં પાણીના સાટા નાખ્યા એવું મોઢું થઈ ગયું, તે દૂરથી જોયા ને તો એને હું ચુક મારી પાટલા હાહુ આવી હું, ઉમર ફરી ગયો, ઉમર ફરી ગયા, હા હા, મારા પાટલા સાચું લાગે, ક્યારે આવ્યા છે, નજીક આવ્યા તો ખબર પડે, ના ના આ તો ઈ જ છે, આવીને કે આ તારા મોઢાને હું જો, તા તો ખીજાળી, તમારા ગામનું પાણી જેવું છે, વીજીમાં મારા મોઢાની પથારી ફેરવી નાખી, બોલો કે મારી માં પશ્ચિમ વરથી અહીંયા છે, એના મોઢાને કાંઈ નથી ને તારા, પણ બેન બહુ હારા હતા, જોકે બેનો હારા જ હોય, એ બેને કીધું કે ઘુઘુ તમને તો હાવ કાંઈ ખબર જ નથી, એ તમે મને જોવા આવ્યા ને તેથી હું બ્યુટી પાર્લરમાંથી હું ત્યારથી ને આવી હતી, અને લગ્નમાં તો ત્યાર થઈ જ હોઉં કે નહીં, બ્યુટી પાર્લર ઓલાને ખબર નહીં, બ્યુટી પાર્લર આવે એ સરસ મજાનું, ઓ અચ્છા ક્યાં, કેશોદ રોડ ઉપર, બીજા માળે છે ફલાણું નામ, એમ કે વાહ, બોલો ન્યા પગ્યો, બોલો બ્યુટી પાર્લર, આ ભાઈ ભૂગે છે, ન્યાજીને એ બેનને કીધું કે આ તારીખમાં એ લગ્નની આગલી જે તારીખે એને બ્યુટી પાર્લર જે ફેશિયલ કરાવે એ તારીખે, આ તારીખે આ નામની વ્યક્તિ આપના પાસે ફેશિયલ કરાવેલું બધું, ત્યાં જો, હા 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 સર, યસ યસ, બ્યુટીફુલ, આઈ એમ વેરી હેપી, અંગ્રેજી બોલું જોવો, ડોટ ડાઈ નો, બેન બહુ ખરેખર હું રાજી થયો, તમે એ જે નામ છે ને મારા વાઇફ છે, અને તમે એને એટલા સુંદર બનાવ્યા ને હું બહુ રાજી થયો, એટલે મારથી ન રહેવાયું, એટલે આપના માટે હું આઈફોન ભેટ લાવ્યો છું, સરસ મજાનો કલરમાં બોક્સમાં ફિટ કરેલું, માથે ફૂલ ચોંટાડેલું, જો બેન હું તમને આઈફોન ભેટ આપું છું, તા તો બેન ત્રણ વાર બોલે થેન્ક યુ ભાઈ થેન્ક યુ, કારણ કે 5000ના કામમાં 60000નો ફોન આવે એટલે થેન્ક યુ ભાઈ, આપ જેવા કદરદાન માણસોની જરૂર છે ભાઈ, થેન્ક યુ ભાઈ, ઓકે બેન બાય, ઓલો નીકળી ગયો, એટલે જેવો ઓલો નીકળ્યો ને એટલે બેનને ઉતાવળ થઈ ગયો, ઝડ જોઈ લઉં કેવા કલરનો ફોન છે, એ બોક્સ તોડ્યું તો અંદરથી નોક્યા 3315 નીકળ્યો ભાઈ, બ્લેક ઇન વ્હાઇટ 3315, એટલે બેને ઝડપથી બારી ખોલી, ઓલો નીચે જે ગાડીમાં બેહવા જતો હતો બેને ઉપરથી અવાજ કર્યો, એ ભાઈ, હા બેન આવું કરવાનું, હું ઈજ કહું બેન આવું કરવાનું, પણ કે ભાઈ આ તો નોક્યા 3315 છે, તક અમારે ઈજ નીકળ્યું બેન, તમે તો ફોન બદલાવી લેહો, અમારે તો કાયમ બટકી ગયું ને, પણ હતી રૂડી ગાય બગલા કેરી, આ તીરુડી કાય
આપણો મહાદેવ ભસ્મ લગાવીને બેઠો હોય, સ્મશાનમાં બેઠો હોય, ના રૂપ નથી દેખાતું. અરે છોડો, કનૈયા મુરલી વાળા રે, વાલી ના મુરલી વાળા રે, કોયલ બોલે ને જગ રીજે, આ રૂપથી ગુણવાળા.
માણસનો પ્રથમ પરિચય એની વાણીથી થતો હોય છે. માં ભગવતી સરસ્વતીને પ્રાર્થના કરીએ કે હે ભગવતી, અમારી વાણી મધુર બનાવજે અને અમારી વાણીમાં વિવેક આપજે. અહીંયા જેટલા બેઠા છો સાહેબ, હું ભરોસાથી કહું કે તમા આપણો કોઈ પણ નો પરિચય વાણીથી જ થયો હશે. અરે પરિવારમાં પણ કાકા એને બહુ મજા આવે, કાકા બહુ સારી વાતો કરે. હે, આપણા પરિવાર ને પરિવારની વાત ને, કાકા બહુ સારું બોલે. કોઈ પણ એક્સ વાય ઝેડ, મોટા બા બહુ સારું બોલે. અરે છોડો, તમે અહીંથી પ્રવાસમાં નીકળો, દાખલા તરીકે મુંબઈ જવા નીકળ્યા, કેશોદ થી પ્લેનમાં બેઠા, એક જ કલાકનું ઉડાન, પણ તમારી બાજુની સીટમાં કોઈક મધુરો મીઠુડો વાત કરનારો માણસ આપણે મળી જાય, તો એક જ કલાકમાં સાહેબ આપણો જાય ભાઈ બની જાય, અને ઉતરતી વખતે ફોન લઈને આપણે પાછા ફરી જઈએ. પણ અમુક અમુક તો કોને ખબર, મારા નાથે સરનામા વગેરે નાખી દીધા હો. હા 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 હા, અમારો પ્રોગ્રામ કરીને જ અમે જતા હોય, ઊંઘતો હોય, અને પ્લેનમાં જે બેઠા ને નીંદર બહુ આવે. હા, અને પુરુષ જેવો કોઈ સેવાભાવી માણા નથી, ભલે બહેનો તમને ગમે એમ લાગતું હોય, પણ હું મારો સમાજ છે પુરુષ ભાઈઓ. કોકે ખોટું ખોટું દાંત કાઢ્યા હોય તો થેલા મળે ઉપાડવા. લાવો બેન, હું લઈ લઉં છું, રહેવા દે ને. છે એની હારે ભૂખો, ઈ છોકરો ચડી લે, હું થેલો લઈ લઉં. એક ભાઈ તો મને કીધું, મને કે દાચ્યો છે, મેં કહા મને કે માથું ઓળાવું, હું કહું દાંત કાઢે એટલે, મને કે હા હું તારીમાં ગાંડી છે, અમે 15 દી સુધી પટિયા પાડ્યા હતા. શું પુરુષ ભોળો છે યાર, આ મેળો છે ને યાર, આ મેળામાં બેઠા છે. આ મોર બની થન ગાઢ કરે મન, મોર બની થન ગાઢ કરે મોર બની. આ જો થવા દાવશો દાંત એવા કટાવું. કાલ મેન કીર્તિદાન ભાઈ અમારે એવો પ્રોગ્રામ કર્યો, અને અગાઉ આ વખતે આવતા મેળામાં ચાવડા સાહેબ, મેં કીર્તિભાઈને વાત કરી, મેં કીધું યાર સોમનાથનો મેળો, મને કે આ તારીખ લેવાઈ ગયેલી છે, એની તારે આજ જ ખાપકત, પણ આવતા વખતે કે મને યાદ કરીને કહેજો, કાર્તિક પૂર્ણિમાના એડવાન્સમાં કહું કે આવતા વર્ષે કીર્તિદાન ભાઈ અને કીર્તિની માયા અને માયાની કીર્તિ બે એક હારે હશે. લેર કરશું યાદ. આના મમ્મી પપ્પા ખોવાણા છે, અચ્છાવી વરાના ખોવાય હાલતા છે યાર. લઈ જા તર મોત કરી કેમેરામાં ભાઈ. આ એક બાળક અહીંયા આવ્યું છે, સ્ક્રીન ઉપર જ્યાં જ્યાં સ્ક્રીનો મૂકી છે એમાં એમના મમ્મી પપ્પા. આમાં શું હોય, બાળક રમતું રમતું ઘડીક બાજુમાં નીકળી ગયો હોય, ને અમારા સ્વયંસેવકો કોઈ એવા છે, ઘણા કોકના ખોળામાં લીલવી આવે એ બને. ઓકે ઓકે, આવી ગયા, જા નથી આવ્યા, ના ના રાખો ને, ભલે બે માયાભાઈ પાસે બેવામાં 4.5 લાખ જોવે ગાંડા. શું નામ તારું બેટા? દીકરા ચોકલેટ છે ને, એને તો ઈ આપત. વાહ, મોજ કર મારા વાલા. અને હવે મમ્મી પપ્પા નિરાચે લઈ જજો. હા, એવું કઈ ઉતાવળ છે નહીં, અહીંયા સુરક્ષિત છે. હા, મારે એક જગ્યાએ બનેલું, છોકરાને મૂકી ગયા, અને વારા કરે છોકરે નામ દીધું કે આ ફલાણા પપ્પા, મારા પપ્પાનું નામ ફલાણું, અને ફલાણી અમારે દુકાન છે, એ જે સરસ શોરૂમ હતો, શોરૂમના માલિક હતા બધા. એ હું 10 વાર બોલ્યો, ફલાણા શોરૂમના માલિક રમેશભાઈ જ્યાં હોય ત્યાંથી એના બાળકને લઈ જાય, હવારો હવાર સુધી આવ્યું.
ખબર ખબર પડે રમેશભાઈ આમાં જ બેઠા બોલો મને કે છોકરો અહીંયા હું અહીંયા લાખો રૂપિયા દે તો એ માયોભાઈ થોડો અમારી જાહેરાત કરે એને બદલે હાથ ઉભી હવાર ઉભી કર્યા કર્યો હા 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 શું અમારા ઉપયોગ થાય છે યાર